लास्ट वीडियो में गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट वीडियो में आपने लोगों इनडायरेक्ट स्पीच में प्रश्नार्थ वाक्य जे बे प्रकार ना छे, एक तो सादा प्रश्न और बीजो छे डब्ल्यूएच वाला प्रश्न। नियमो तो सखत छे, मात्र संयोजक तरीके सादा प्रश्न में आपणे इफ वापरीए छे, ज्यारे डब्ल्यूएच वाला प्रश्न में जे शब्द आपणे इम्पिटेड कॉमा में आपेलो होय छे એ શબ્દને આપણે સંયોજક તરીકે પસંદ કરીએ છીએ। હવે આપણે કેટલાક બીજા એવા વાક્યો જોવાનો પ્રયત્ન કરીએ છીએ। જો પહેલું વાક્ય છે ધ પોલીસ સેડ ટુ હર આપણે
ભૂતકાળ નથી કરતા પણ ધીસનો નિયમ પ્રમાણે ચેન્જ શું કરશું ધેટ ધેટ ધી અર્થ ફોર મી મીનો ફેરફાર પહેલો પુરુષ છે કોના પ્રમાણે થશે બોલનાર પ્રમાણે અને આપણા વાક્યમાં બોલનાર કોણ છે સીતા તો સીતા માટે સર્વનામ કોઈ આવશે સી થાય પણ વાક્યના અંતે આપણે સી ના મૂકી શકીએ કેમ અહીંયા આપણને મી આપ્યું છે એ મી કોનું છે આઈ નું મી આઈ નું મી થાય છે તો આપણે સી નું શું કરી દઈશું હર એકવાર ફરીથી આપણો જવાબ જોઈ લો સીતા સેડ ટુ રામ વિલ યુ બ્રિંગ ધીસ ડિયર ફોર મી તો સેડ ટુ ના બદલે આપણે શું કરી નાખવાનું પહેલાં આસ્કડ કરશું સીતા આસ્કડ રામ ઇફ સાદો સહાયકારકથી સાદો સાદો પ્રશ્ન હોય તો આપણે હંમેશા અવતરણ ચિહ્ન કાઢીને તેના બદલે ઇફ મૂકવાનું હોય છે એટલે આપણે શું મૂકી દઈશું ઇફ ત્યાર પછી શું મૂકવાનું છે ઇફ પછી હી મૂકીશું કેમ હી મૂક્યું છે તે પણ આપણે વિચારવાનું છે આપણા વાક્યમાં યુ છે અને યુનો ફેરફાર હંમેશા યુ એટલે કે બીજા પુરુષમાં આવે યુ તો યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે અને આપણા વાક્યમાં સાંભળનાર કોણ છે રામ સીતા બોલનાર છે રામ સાંભળનાર છે તો સાંભળનાર રામ છે તો તેના માટે સર્વનામ આપણે હી વાપરીશું ત્યાર પછી વિલ છે તો વિલનો ભૂતકાળ થઈ જશે પ્રશ્નાર્થ ચિહ્ન સેના બદલે આસ્પદ કરીને ભૂતકાળ થઈ જાય તો વિલનું ભૂતકાળ મૂળ થશે એના પછી આવશે બ્રિંગ તો બ્રિંગનું ભૂતકાળ નથી કરતા એક નિયમ છે તમને ખ્યાલ હોય તો મોડલ ઓબ્ઝર્વર્સમાં જ્યારે તમારા વાક્યમાં વિલ અને મુખ્ય ક્રિયાપદ આવે જોડે તો બેમાંથી એકનું ભૂતકાળ કરવાનું બીજાનું કરવાનું નહીં આપણે પહેલાં જ વિલનું ભૂતકાળ મૂળ કરી દીધું છે અને જો તમારે કદાચ વિલ રાખવું હોય એમના એમ તો બ્રિંગનું ભૂતકાળ બ્રોડ કરી નાખજો ત્યાર પછી ધીસનો ફેરફાર થશે ધેટ એટલે આ શબ્દ જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં હોય તો ધીસ હોય છે ઇનડાયરેક્ટમાં એનું ધેટ થઈ જાય છે ડિયરનું ડિયર રહેશે અને ફોર પછી મી છે એ મી કોનું સર ફેરફાર છે કરવાનું આઈ અને મી એટલે કે પહેલા પુરુષમાં આવે તેનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય છે અને આપણા વાક્યમાં બોલનાર કોણ છે સીતા તો સીતા માટે સર્વનામ આપણે સી વાપરીએ છીએ અને સીનું કર્મણે રૂપ થશે હર એટલે વાક્યમાં આપણે બીની જગ્યાએ શું કરી દઈશું હર ત્યાર પછી આપણે એક બીજો જવાબ જોઈએ છે બીજું વાક્ય છે સી આસ્કડ મી પહેલેથી જ આપણને આસ્કડ આપી દીધું છે સી આસ્કડ મી આર યુ હંગ્રી પછી બે ટપકા પછી અવતરણ ચિહ્નમાં સીધું વાક્ય આવે વિલ યુ બ્રિંગ ધીસ ડિયર ફોર મી પછી નીચેના વાક્યમાં આવે રામ તો તમારે સમજવાનું છે કે આ વાક્યમાં બોલનાર કોણ ને સાંભળનાર કોણ એટલે તમારે આવું પરીક્ષામાં એક એક વાક્ય તો નથી જ આવવાનું અને દર વખતે એક જ વાક્ય અને શબ્દને ધ્યાનમાં રાખીને તમે જવાબ બનાવશો તો એ ખોટું પડશે દરેક વાક્ય બોલનાર સાંભળનાર બદલાતા જતા હોય છે તો જેટલા થયા છે ને એટલા પહેલાં તો ધ્યાનથી સમજી લો આટલા વાક્યો તમે જેટલા તમારી જોડે અત્યારે છે વાક્યો
કેટલા પહેલેથી કરે છે બધા જોઈ રહ્યા છે. The police said to her, where do you live? Said to ના બદલે શું કરીશું આપણે? Asked. The police asked her, અવતરણ ચિહ્ન કાઢીને તેના બદલે મૂકીશું where. પછી છે do you live? તો you અને live એટલે કે મુખ્ય ક્રિયાપદને સહાયક કારક ક્રિયાપદ બે જોડે થશે તો live નું રિવ જ રહેશે અને છેલ્લે પ્રશ્નાર્થ છે એનો થઈ જશે પૂર્ણ વિરામ. તો you live. હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ હવે કરીએ છીએ તેનું. તો ધ પોલીસ આસ્ક્ડ હર વેર, યુ થશે સી અને લીવ નું ભૂતકાળ થશે લીવડ. સી લીવડ. ત્યાર પછી છે મિક્સ એક્સરસાઇઝ જેમાં સાદા અને બધું આવશે. સાદા પ્રશ્નો આવશે, ડબલ્યુ એચ વાળા પણ આવશે. પહેલું વાક્ય છે સીતા સેડ ટુ રામ, વિલ યુ બ્રિંગ ધીસ ડિયર ફોર મી? તો સીતા આસ્ક્ડ રામ, આપણે સેટ ટુ ના બદલે શું કરી દેવાનું? આસ્પડ કરવાનું. પરંતુ જો વાક્યમાં પહેલેથી જ તમને આસ્પડ આપેલું હોય તો આપણે એનું સેટ ટુ કરવાનું નથી, એ એમને એમ જ મૂકી દેવાનું છે. ત્યાર પછી સાદો પ્રશ્ન છે એટલે મૂકીશું અવતરણ ચિહ્ન કાઢીને ઇફ મૂકીશું. પછી વિલ યુ છે તેનું ઊંધું કરીશું તો યુ વિલ થઈ જાય પૂર્ણ વિરામ કરવા માટે. હવે જોઈએ યુ છે એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે થશે કે આપણા વાક્યમાં સાંભળનાર કોણ છે? રામ. તો રામ માટે આપણે સર્વનામ વાપરીશું હી. તો હી આવશે. ત્યાર પછી વિલ છે એ વિલનો ભૂતકાળ કરીશું તો શું થશે? વુડ. હી વુડ અને બ્રિંગનું બ્રિંગ રાખવાનું વુડ બ્રિંગ. કેમ? તો એનો પણ એક નિયમ આપણે ભણી ગયા છીએ. જો તમારા વાક્યમાં વિલ કેન વુડ આવું કંઈ આપેલું હોય અને એના પછી તરત જ તમને મુખ્ય ક્રિયાપદ આપેલા હોય તો બેમાંથી કોઈ પણ એકનું બહુ ભૂતકાળ કરવાનું છે, જ્યારે અન્યને એમને એમ જ મૂકી દેવાનું છે. આ એક નિયમ પ્રમાણે આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચ કરી રહ્યા છીએ. તો હી વુડ બ્રિંગ, ત્યાર પછીનો શબ્દ છે ધીસ. તો ધીસને ઇનડાયરેક્ટમાં ફેરવીને તો ધીસનું થઈ જાય છે ધેટ. ડિયર, તો ડિયરનું ડિયર અને ફોર. પછી મી આપ્યું છે તો મીનો ફેરફાર બોલનાર પ્રમાણે, સોરી બોલનાર હોય ને એના પ્રમાણે થાય. મી એટલે કોણ? પહેલો. અને આપણા વાક્યમાં બોલનાર કોણ છે? સીતા. સીતા માટે આપણે સર્વનામ શી વાપરીએ છીએ? પણ આપણા પાછળ વાક્યમાં આપણને મી આપેલું છે, કર્મણી રૂપ છે આવ્યું, તો આપણે પણ સીનું કર્મણી રૂપ મૂકવાનું છે હર. તો શું થશે આખું વાક્યનો જવાબ? સીતા આસ્પડ રામ ઈ વુડ બ્રિંગ ધેટ ડિયર ફોર હર. ફરીથી સીતા આસ્પડ રામ ઈ વુડ બ્રિંગ. ત્યાર પછી છે બીજું વાક્ય. સી આસ્ક્ડ મી, આર યુ હંગ્રી? તેણે મને કહ્યું કે તમે ભૂખ્યા છો. તો આસ્ક્ડનું આપણે લખીશું આસ્ક્ડ. સી આસ્ક્ડ મી. સાદો પ્રશ્ન છે એટલે શું મૂકીશું? ઈ. આર યુ હંગ્રી, તો આરને બદલે શું કરી દેવાનું આપણે? આરનું આપણે સીધું કરી દઈશું યુ છે એની પાછળ મૂકી દઈશું સાદું વાક્ય બનાવવા માટે. તો હવે આપણા વાક્યમાં યુ છે એનો ફેરફાર કોને આધારે થશે? સાંભળનાર પ્રમાણે. અને આપણા વાક્યમાં સાંભળનાર આપે છે કોણ? મી. તો મી સર્વનામ છે, વાક્યની શરૂઆતમાં તો કદી ના આવે. ઈ પછી ઈફ મી એવું તો ના બોલાય. તો ઈ પછી એનું મેઇન સર્વનામ કયું હશે? આઈ. અને યુની જોડે આર છે, વર્તમાન કાળમાં છે, પણ આપણે ભૂતકાળમાં હવે ફેરવીશું. આઈની જોડે ભૂતકાળમાં કયો શબ્દ આવશે? વોઝ. કારણ કે ભૂતકાળના બે શબ્દો છે વોઝ અને વેર, પણ આઈની જોડે વેર તો આવી જ ના શકે. એટલે આઈ વોઝ હંગ્રી. અને આખા વાક્યનો જવાબ આ રીતે થશે. સી આસ્ક્ડ મી ઇફ આઈ વોઝ હંગ્રી. હજુ પણ આપણે આવા જ બીજા કેટલાક વાક્યો જોવાના છીએ. તો એ પહેલાં દરેક જણ છે ને જેટલા વાક્યો લખ્યા છે એટલા બધા ધ્યાનથી એકવાર તમે વાંચી જજો. ત્યાં સુધી હું બીજા લખું છું. પછી thank you.
दर्शन सेड टू मी हुज पेंसिल इज दिस એટલે કે
કે વોઝ અથવા વેર હોય ને તો તમારે હેડબિન મૂકી દેવાનું. તો શું હશે હેડબિન? અને યસ્ટરડે શું થાય છે? ધ પ્રીવિયસ ડે, ધ પ્રીવિયસ ડે. આ જે ફેરફાર થાય છે ને બહુ ધ્યાનમાં રાખજો. કયો ફેરફાર? નહીંતર અડધું વાક્ય લખી નાખશો અને પછી ખબર નહીં પડે કે ભાઈ આનું શું કરવાનું છે, તો ત્યાં ત્યાં તમે અટકી જશો. હવે આપણે આ વાક્યને હજુ પણ ફરીથી ધ્યાનથી સમજીએ છીએ. જેમ કે સોના સેડ ટુ મોના, વેર વેર યુ યસ્ટરડે. આ વાક્યમાં બે વખત વેર બોલાય છે, પરંતુ એક વેર છે એટલે આપણે સંયોજક તરીકે લેવાનું છે અને બીજા વેરનો અર્થ અલગ છે. તો પહેલાં સેડ ટુના બદલે શું મૂકી દઈશું? આસકડ. સોના આસકડ મોના. વેર પછી છે યુ, છે ને યુ વેર થશે, પણ યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે કરીશું એટલે કે મોના છે તો મોનાનું શું થઈ જશે? તરત જ સી થઈ જશે. અને જો તમારા વાક્યમાં વોઝ અથવા વેર આપેલું હોય તો તેને પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું. સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય અને પૂર્ણ ભૂતકાળની નિશાની છે હેડ, બરાબર. અને વોઝ અને વેર છે ને ટુબીના રૂપો છે, તો એનું ભૂતકૃદન થશે શું થશે? બીન, એટલે હેડબીન. અને યસ્ટરડેનું થશે ધ પ્રીવિયસ ડે. તમને જેટલા પણ મેં વાક્યો આજે કરાયા છે બહુ ધ્યાનથી સમજો. બાકી એક એક વાક્ય બહુ જ અતિશય ધ્યાનથી સમજાય છે. હવે તો તમારાથી ભૂલ ના થાય એવી આવતા વખતે આપણે છે ને નેક્સ્ટ વિડીયોમાં બીજા પ્રકારના વાક્યોનો અભ્યાસ કરીશું, જેમ કે આજ્ઞાર્થ વાક્યો છે, ઉદ્ગાર વાક્યો છે. એટલે આજે તમારે જે હોમવર્ક છે એમાં તમારે આજના મળેલા બધા જ વાક્યોને ધ્યાનથી ફરીથી સમજવાના છે. એ જ તમારું હોમવર્ક છે અને ક્લાસ વર્કનો વિડીયો એકવાર ફરીથી જોઈ લેજો બધા.